नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रतीक दोशी भावनगर श्री सरदार पटेल एजुकेशन ट्रस्ट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय में एकाउंट विषय में आपनो हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों अपने लास्ट लेक्चर में उदाहरण चार पांच छ सात अने त्यां सुधी अपने गण्या हता। उदाहरण आठ अपने बाकी छे जे पाकश्रय वाळुं छे, पण ज्यां सुधी अपने नफा नुकसान नुं पत्रक अपने रीत जे आवे छे ए रीत पहेला नफा नुकसान पत्रक ने पूरी कर दईए, पछी अपने पाकश्रय उपर आज ज जशुं। पण त्यां सुधी अपने बे दाखला बाकी छे, उदाहरण नौ अने उदाहरण दस जे आपड़ा नफा नुकसान पत्रक वाला छे। तो आ बे दाखला जेमा पूरती विगत वाला दाखला छे, जे बे बे वखते आपणे सीखा नहोता, आपणे अत्यारे ए वस्तु सीख लईए। तो उदाहरण नौ मां पूरती विगत केवी रीते पूरवी ते वस्तु केल्क्युलेटर उपरथी तमने शोर्टकट रीते समजावुं छुं। तो उदाहरण नौ छे, फिरोज लिमिटेड नो तारीख 31/3/16 अने 31/3/17 ना रोज पूरा थता वर्षो तुलनात्मक नफा नुकसान पत्रक बन्नेनी तुलना थाय छे, एटले के तुलनात्मक नफा नुकसान पत्रक छे। हवे एमां आपणे 31/3/16 एटले के आगला वर्षनी रकम आपेली छे अने टका वारी आपेली छे। आ बे ज वस्तु विद्यार्थी मित्रों आपेली छे, एटले के खास ध्यान राखजो, मात्र 2016 नी रकम अने टकावारी आ बे ज वस्तु आपेली छे। अहीं आपणे टकावारी 5મું કોષ્ટક એને ભાગ્યા 3જું કોષ્ટક ગુણ્યા 100, તો હવે આપણે અહીંયા 6ઠું કોષ્ટક આપેલું છે, એટલે કે ટકાવારી આપેલી છે, 5મું કોષ્ટક શોધવાનું છે। તો એ શોધવા માટે આપણે માત્ર એટલું જ કરશું, આપણે સૌથી પહેલા 4ઠું કોષ્ટક પૂર્ણ કરશું। 4ઠું કોષ્ટક પૂર્ણ થાય એટલે ઓટોમેટિકલી આપણે 5મું કોષ્ટક પૂર્ણ થઈ જશે, અને આપણે જાણીએ છીએ 4થા કોષ્ટકમાંથી 3જું કોષ્ટક બાદ કરો એટલે આપણને 5મું કોષ્ટક મળી જાય છે। એવી વસ્તુ ના કરે કે પહેલા 5મું શોધી અને પછી આપણે આમાં પ્લસ કરવું, એની કરતા બેટર રહે કે સૌથી પહેલા હું તમને કેલ્ક્યુલેટરમાં શોર્ટકટ સમજાવું છું એટલે વાંધો નહીં આવે। વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણને વેચાણની ઉપજ આપેલી છે, વેચાણની ઉપજ કેટલી છે? 7,20,000। તો કેલ્ક્યુલેટરમાં સૌથી પહેલા 7,20,000 તમે લખી નાખો, 7,20,000। બીજી એક વસ્તુ જુઓ કે ટકાવારી છે એ તમારી પ્લસમાં છે કે માઇનસમાં છે, તો કે ભાઈ કોઈ વસ્તુ કાઉન્સમાં, અહીંયા રેડ કલરનું દેખાડ્યું છે તો કે અહીંયા માઇનસમાં છે, પણ અહીંયા તો કે કાઈ રેડ કલરનું એવું નથી એટલે કે મતલબ એ પ્લસમાં હશે। કેટલા ટકાવારી છે? તો કે 35% એટલે પ્લસ 7,20,000 જે લખ્યા છે એમાં પ્લસ 35 અને ટકા દબાવી દેશો એટલે તમને આ જે રકમ મળે છે એ માત્ર ને માત્ર તમારો અહીંયા 9,72,000 તમારું 4ઠું કોષ્ટકની રકમ મળે છે। ફરીથી જે તમે અહીંયા ચેકમાં જોઈ શકશો 7,20,000 લખ્યા, ત્યારબાદ વત્તાની નિશાની અને 35% આટલું કરશો એટલે 9,72,000, એમાંથી 9,72,000 આવી ગયા એ લખી નાખ્યા, માઇનસ જે આપણા 2016 ની રકમ 7,20,000 બાદ કરશો અને ઇઝ ઇક્વલ ટુ કરશો એટલે તમને વધારો કેટલો આવ્યો? 2,52,000, જે આપણે 4ઠું માંથી ત્રીજું કોષ્ટક બાદ કર્યું છે એ જ વસ્તુ કર્યો। ફરીથી 7,20,000 વત્તા 35%, 7,20,000 જે 2016 ની રકમ છે એમાં પ્લસ 35, પ્લસમાં છે એટલે પ્લસ 35% જે કરો એટલે 4ઠું કોષ્ટક મળે છે। ત્યારબાદ 9,72 માંથી 7,20 બાદ કર્યા એટલે 2,52, ત્યારબાદ અન્ય ઉપજ આપી નથી એટલે આપણે ડેશ કરી દેશું, બધામાં ડેશ ડેશ ડેશ, ત્યારબાદ 7,20 માં ડેશ એટલે કે 7,20 માં કોઈ વસ્તુ ઉમેરવાની નથી એટલે કે 7,20,000, 9,72,000, 2,52,000 અને ટકાવારીમાં પણ એને એ જ આવે છે। ત્યારબાદ ખરીદી, તો ખરીદી જે છે એ સૌથી પહેલા કેટલા લાખ રૂપિયા છે? 4,00,000 રૂપિયા, તો 4,00,000 પહેલા લખી નાખ્યા, ત્યારબાદ એમાં કેટલા ટકા પ્લસ છે? પ્લસ 100%, પ્લસ 100% એટલે તમને ટોટલ આંકડો મળી જશે 2017નો 8,00,000 રૂપિયા। હવે આમાંથી બાદબાકી 8,00,000માંથી 2016 ની રકમ બાદ કરો 4,00,000 એટલે તમને રકમ મળી જશે 4,00,000। ફરીથી જે 4,00,000 હતા પ્લસ 100% કર્યા, પ્લસ 100% એટલે કે તમને ટોટલ 2017 ની રકમ 8,00,000 મળી જાય છે, 8,00,000માંથી 4,00,000 એટલે કે 4,00,000। ત્યારબાદ હવે સ્ટોકમાં ફેરફાર, તેમાં ધ્યાન રાખવાનું છે કે 40,000, તો સૌથી પહેલા કેલ્ક્યુલેટરમાં 40,000 લખી નાખ્યા, ત્યારબાદ ટકાવારીમાં જુઓ તો ટકાવારીમાં કેટલા છે? તો કે 200%, પણ કેટલા?
કૌંસ માં છે, રેડ કલર માં છે, એટલે કે માઇનસ ની દિશા નિશાની દર્શાવે છે, એટલે કે માઇનસ 200% કરશો, માઇનસ 200% એટલે કે કેટલા આવશે, માઇનસ 40,000 આવે છે, જેને આપણે કૌંસ માં જ મૂકશું 40,000 અને રેડ માર્કર થી આપણે એને કૌંસ કરી નાખીએ છીએ, જેથી આપણને એ વસ્તુનો ખ્યાલ પડે કે આ વસ્તુ આપણો સ્ટોકમાં ફેરવા 2017 માં છે, એ 40,000 માઇનસમાં હતા. હવે આ જે 40,000 ફરીથી 40,000 ઓરિજિનલ રકમ આપણી, એમાં માઇનસ 200% એટલે કેટલા આવે છે, તો કે માઇનસ 40,000 આવે છે. હવે આપણે 2017 ની રકમ આવી ગઈ, હવે એમાંથી આપણે હજી ચોથામાંથી ત્રીજું કોષ્ટક હજી બાદ કરવાનું છે, એટલે કે માઇનસ 40,000 છે, બીજા માઇનસ 40,000 એટલે કે ટોટલ કેટલા રૂપિયા આવશે, 80,000 રૂપિયા આવશે, એટલે એને પણ આપણે કૌંસમાં જ મૂકી દેશું, ટોટલ 80,000 રૂપિયા. ફરીથી કહું છું, 40,000 ઓરિજિનલ આપણી જે રકમ બ્લુ કલરમાં લખેલું છે તે માઇનસ 200%, માઇનસ ની નિશાની જો પ્લસ હોત તો પ્લસ કરે, તો આપણે માઇનસ 200% એટલે કેટલા આવે છે, માઇનસ 40,000 આવે છે, જે 2017 ની રકમ આવે છે, 2017 માં મૂકી દીધું, એમાંથી 2016 ની રકમ માઇનસ 40,000 બાદ કરો, એટલે ઇઝ ઇક્વલ ટુ કરો, એટલે માઇનસ 80,000, જે આપણે પાંચમા કોષ્ટકમાં લખી. ત્યારબાદ ઘસારામાં, ઘસારો છે જે 40,000 આપણો ઓરિજિનલ રકમ, એમાં 55% પ્લસ છે, પ્લસ 55% એટલે કે 62,000 રૂપિયા આવે છે, જે આપણે અહીંયા મૂકી દઈએ છીએ 62,000, અને 62,000 માંથી આપણે બાદબાકી કરીએ 40,000, એટલે કે નેટ રકમ આપણને મળે છે 22,000. તો આ આપણો રકમ થઈ ગઈ. હવે માત્રાનો સરવાળો કરશો તોય કુલ ખર્ચ મળશે, અને ટકાવારી દ્રષ્ટિએ કરશો તો પણ મળશે. ટકાવારી દ્રષ્ટિએ 480,000, 480,000 ઓરિજિનલ રકમ, 71.25% પ્લસ માં છે, પ્લસ 71.25%, એટલે આપણને 8,22,000 ટોટલ સરવાળો મળે છે, 2017 નો 8,22,000, એમાંથી આપણે આ રકમ 2016 ની રકમ બાદ કરીએ, એટલે કે 3,42,000 ટોટલ રકમ મળે છે. ત્યારબાદ આવક વેરા પહેલાનો નફો, તો આપણને સૌથી પહેલા 2,40,000 લખીએ, 2,40,000 એમાં માઇનસ 37.5% છે, એટલે કે કેલ્ક્યુલેટરમાં આપણે 2,40,000 લખ્યા, ત્યારબાદ માઇનસ 37.5% કરશો, એટલે તમને ઘટાડો દેખાડ દેશે, 1,50,000 માઇનસમાં છે, એટલે કે આ માઇનસ નથી આવ્યું. ફરીથી કરું છું, 2,40,000 માઇનસ 37.5%, એટલે આ જે રકમ આવે છે એ તમારી 2017 ની રકમ આવે છે, જે માઇનસ ના દેખાડતું નથી. હવે આપણે 1,50 એમાંથી 2 ને 40 બાદ કરીએ તો માઇનસ 100% આવે છે, તો 90,000 રૂપિયા માઇનસ માં આવે છે, જે આપણે અહીંયા કાઉન્ટ માં જ દર્શાવી દઈએ છીએ. ત્યારબાદ 72,000 આવે કરવેરો, કરવેરો કેટલા ટકા છે, 30%, તો 1,50 × 30%, તો કરવેરો પણ કેટલા રૂપિયા આવે છે, 45,000, અને 45 માંથી 72,000 બાદ કરી દો એટલે કે 27,000, એ પણ કેવા આવે છે, માઇનસ માં આવે છે, તો એને આપણે પણ કાઉન્ટ માં મૂકી લઈએ. ત્યારબાદ હવે 1,68,240 માંથી 72 બાદ કર્યા તો આપણા કેટલા વધે છે, 1 ને 68 વધે છે, અને 1,50 માંથી 45,000 બાદ કરી નાખો એટલે કેટલા રૂપિયા વધે છે, 1,05,000, અને 1,05,000 માંથી 1,68,000 જાય તો 63,000 રૂપિયા માઇનસ માં વધે છે. તો આ દાખલો અહીં તમને જે ખૂટતી માહિતી વાળો દાખલો હતો એ માઇનસ માં છે, એટલે રેડ કલર માં લખ્યું છે, ખૂટતી વાળી દાખલો છે એ પણ 4 માર્કમાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી જે રકમ આપી હોય એમાં પ્લસ ટકાવારી કરશો એટલે તમને જવાબ મળી જશે. ઘણાને પ્રશ્ન એવો થશે કે સાહેબ આમાં કદાચ આપણને 2017 ની રકમ આપી હોય તો શું કરવું, તો 2017 ની જ્યારે પણ રકમ આપે છે ત્યારે તમારે માત્ર એને આપણે 9,72,000, માની લો પહેલી રકમ છે 9,72,000, એને ભાગ્યા 135% કરશો, કેમ કે એ 100 અહીંયા ટકાવારી પ્લસ થઈને આવી છે, આપણે પ્લસ ટકાવારી કરી છે, પણ 9 માની લો કે 9 72 21 આ શોધવાનું કીધું હોય છે,
तो कैलक्युलेटर में तमे पण करी शकशो 972,000 आपणी आ रकम टकावारी केटली छे तो के 35 केवा छे प्लस मां तो 100 मां 35 प्लस कर दियो 100 मां 35 प्लस करो એટલે કેટલા થાય 135 તો એને ભાંગ્યા 135 ટકા કરશો એટલે ઓરિજિનલ રકમ આપણી 720 આવી જાય છે જેને આપણે 972 માંથી બાદ કરો એટલે 252 એ પણ રીતે આવી જાય છે એટલે ક્યારેક 2017 ની આપી હોય તો પ્લસ ટકાવારી કરવાની અને જ્યારે 2016 ની કરવાની હોય તો પ્લસ આપણે મોઢે કરવાનું અને ભાગાકાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ઉદાહરણ 10 જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો ઉદાહરણ 10 આવે છે જેમાં ડોલી લિમિટેડ નો તારીખ 31/3/16 અને 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષો તુલનાત્મક નફા નુકસાન પત્રક જેમાં મેં આગળ વાત કરી હતી ઉદાહરણ 9 માં કે 2016 ની રકમ હોય તો આપણે 17 ની અને આપણે પાંચમું કોષ્ટક ની રકમ શોધી દીધી હવે ત્યારબાદ આમાં 2017 ની રકમ આપી છે તો અને ત્યારે મેં ઉદાહરણ આપ્યું હતું 972,000 વાળી રકમ હતી પણ આમાં હવે કઈ રીતે કરવું તો કે 10 લાખ છે 2017 ની રકમ છે 2016 ની રકમ શોધવાની છે પાંચમું કોષ્ટક પણ શોધવાનું છે પણ 2016 નું ત્રીજું કોષ્ટક મળી જાય એટલે ઓટોમેટિકલી આપણને પાંચમું કોષ્ટક મળી જાય છે તો સૌથી પહેલા આપણે શું કરવું તો કે રકમ એક પણ માઇનસ આમાં દેખાતી નથી ઓકે એ આપણા માટે સારી વાત છે ઓકે તો કેટલા લાખ રૂપિયા છે સૌથી પહેલા તો કે 10 લાખ તો 10 લાખ પહેલા કેલ્ક્યુલેટરમાં લખાઈ જાય 10 લાખ લખાઈ ગયા પછી તમારે માત્ર ભાંગ્યા ઓલામાં આપણે શું કરતા હતા પ્લસ અથવા માઇનસ આમાં આપણે ભાંગ્યા કેટલા છે 25% નથી કરવાના 125% કેમ કે અહીંયા જે રકમ હશે એ તમારી આમાંથી 25% વધારીને આવી હશે એટલે કે આપણે આધાર વર્ષ તરીકે 100 લઈએ જેમ આપણે આંકડા શાસ્ત્રમાં કેમ સૂચકાંકમાં આપણે 100 લઈએ છીએ ધારો કે આધાર વર્ષ સૂચકાંક 100 એમ અહીં આપણે આધાર વર્ષની રકમ 100 લઈ લઈએ 100 માં કેટલા ટકા વધે છે 25% તો અહીંયા 10 લાખ એને ભાંગ્યા 125% કરશો એટલે તમને 2016 ની રકમ 8 લાખ રૂપિયા અહીંયા મળી જાય છે તો આપણે સૌથી પહેલા અહીંયા 8 લાખ રૂપિયા સૌથી પહેલા અહીંયા લખી નાખશું 8 લાખ 10 લાખ માંથી 8 લાખ જાય એટલે તો કે 2 લાખ પહેલી વિગત આપણી પૂરી થઈ ગઈ ત્યારબાદ જો જે વિદ્યાર્થી મિત્રોને ભાગાકારની નિશાની નથી ફાવતી એને બીજી રીત શીખવાડું છું 10 લાખ 10 લાખ લખ્યા ગુણ્યા જે 25% એમાં કઈ પ્લસ કે માઇનસ કરવાની જરૂર નથી ગુણ્યા 25% કરશો તો પણ એમાં જવાબ મળવાની શક્યતા બહુ ઓછી છે કેમ કે 25 ના આપણે એને ટકાવારીમાં ફેરવવું પડે 25 ના 20% કરવા પડે ત્યારે એ વસ્તુ થશે એ આખું કોષ્ટક આખું અલગ થાય એની કરતા બેટર રહે આપણા માટે 10 લાખ ભાંગ્યા 125% કરશો 25 જે પ્લસ માં આપ્યો તો પ્લસ માઇનસ માની લો કે આ જ વસ્તુ માઇનસ માં છે તો 100 માંથી 25 માઇનસ કરી નાખો 75 તો 10 લાખ ભાગ્યા 75% પણ એ પ્લસ માં છે એટલે કે 100 વત્તા 25% 100 વત્તા 25 એટલે કે 125% 10 લાખ ભાગ્યા 125% ત્યારબાદ 4 લાખ ટકાવારી કેટલી છે 100 આધાર વર્ષના 100 અને આ 100 100 ને 100 200 4 લાખ ભાગ્યા 200% 4 લાખ ભાંગ્યા 200% તો કેટલા આવે છે 2 લાખ અહીંયા આપણો સૌથી પહેલા અહીંયા કેટલા આવશે 2 લાખ આપણને જે રકમ મળશે 2016 ની જ મળશે 4 લાખમાંથી 2 લાખ બાદ કરો એટલે કેટલા મળશે 2 લાખ હવે માત્ર સરવાળો 8 ને 2 10 લાખ એને ટકાવાની દ્રષ્ટિએ 14 લાખ ભાંગ્યા 140% કરો તો પણ એ જ જવાબ મળે 2 ને 2 4 લાખ અને ટકાવાની દ્રષ્ટિએ કરવું હોય તો આપણે એ પણ કરી નાખીએ 14 લાખ ભાંગ્યા 40% પ્લસ માં એટલે કે 140% તો પણ તમને આગળની 2016 ની રકમ મળે છે ત્યારબાદ 4 લાખ અને 100% એટલે કે 100 ને 100 200% 4 લાખ ભાંગ્યા 200% એટલે કે અહીંયા કેટલા મળે છે 2 લાખ અહીંયા 4 લાખ માંથી 2 લાખ ગયા એટલે કેટલા વધ્યા 2 લાખ તો હવે આ કોષ્ટક આપણું ઉપજનું હતું એમાંથી ખર્ચા આપણે બાદ કરવાના છે 10 લાખમાંથી 2 લાખ જાય તો આવક વેરા પહેલાનો નફો કેટલો આવે છે 8 લાખ 14 લાખમાંથી 4 લાખ 10 લાખ આવી જાય છે 4 લાખમાંથી 2 લાખ એટલે કે 2 લાખ એને પણ ટકાવાની દ્રષ્ટિએ કરવું હોય તો કરી શકાય છે ત્યારબાદ આવક વેરો 30% 8 લાખના 30% કરો 8 લાખ ગુણ્યા 30% એટલે કે 2 લાખ ને 40,000 અને એ આપણે બાદ કરી નાખો એટલે અહીંયા આવક વેરા બાદનો નફો 5,60,000 દરેકને ટકાવારીની દ્રષ્ટિએ કરવો હોય તો
फेरी सकते 10 लाख 30% 3 लाख 3 लाख माथी 2 लाख 40,000 એટલે કેટલા આવશે 60,000 ટકાવારી કરી જ નાખી છે 2 લાખ માંથી 60,000 બાદ કરો 1 લાખ ને 40,000 અથવા 7 લાખ માંથી 5 લાખ 60,000 બાદ કરો તો પણ તમને જવાબ મળે છે જ્યારે 2017 ને આપ્યો હોય ત્યારે અમુક જ રકમ આપણે શોધવાની હોય છે બાકી રકમ ઓટોમેટિકલી આપણે બાદબાકી કરતા જઈએ એમએમ આપણને મળતી જશે વિદ્યાર્થી મિત્રો તો ઉદાહરણ 9 અને 10 જે ખૂટતી માહિતી ઉદાહરણ 9 જે આપણે 17 ની ખૂટતી માહિતી હતી અને પાંચમું કોષ્ટક હતું ઉદાહરણ 10 જેમાં 2016 ની ખૂટતી માહિતી અને પાંચમું કોષ્ટક શોધવાનું હતું તો આ બે દાખલા મોસ્ટ એમ્પી જે 4 માર્કમાં માત્ર ખૂટતી વિગત જ પૂરવાની છે આખું કોષ્ટક તમારે પૂરવાનું હતું નથી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 8 જે આપણે પાકા સરવૈયા મુજબનો આવે છે આગળના દાખલા આપણે જેટલા ગઈના એ આપણે નફા નુકસાન તુલનાત્મક નફા નુકસાન પત્રક હતું જેમાં આપણે આવક અને ખર્ચા લેતા હતા હવે ત્યારબાદ આવે છે પાકું સરવૈયું પાકા સરવૈયામાં તમે બે બાજુ જુઓ છો જવાબદારી અથવા મૂડી દેવા અને મિલકત લેણા તો સૌથી પહેલા આપણે બોર્ડની સાઈઝ મુજબ અત્યારે માત્ર આપણે જવાબદારીઓ લીધેલી છે જવાબદારીની ડાબી સાઈડ આવે આપણે ઉભું દોરવાનું છે શેર હોલ્ડર ના ભંડોળો એમાં સૌથી પહેલા આવે શેર મૂડી એમાં ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી અનામત વધારોમાં સામાન્ય અનામત નફા નુકસાન ખાતું બેંક બિન ચાલુ જવાબદારીઓ એમાં 10% બેંકની લોન ચાલુ જવાબદારીઓ ટૂંકા ગાળાના ઓછી નાના વેપારી દેવા અન્ય ચાલુ જવાબદારીઓ માત્ર આમાં સરવાળો જ આવે છે તો આમાં આપણે કોઈ ખર્ચ આવકમાંથી ખર્ચા બાદ કરવાના ના આવકવેરો ગણવાનો એવું બધું આમાં આવવાનું નથી વિદ્યાર્થી મિત્રો જયારે નફા નુકસાન અને એ વસ્તુ બે ભેગું આવે ત્યારે આપણે આવકવેરો આગળ ખેંચી જે આપણે કંપનીના વાર્ષિક હિસાબમાં આપણે શીખવાનું છે અત્યારે માત્ર તુલનાત્મક પાકો સરવૈયું છે એડી કે પૂછે સ્કિલ ઇન્ડિયા કંપની લિમિટેડના તારીખ 31/16 અને 31/17 ના રોજનો તુલનાત્મક પાકો સરવૈયો તો સૌથી પહેલા આપણે જોઈએ ઇક્વિટી શેર મૂડી જે આપણે સૌથી પહેલો દાખલો ગણ્યો હતો એના જેવો જ દાખલો છે ઇક્વિટી શેર મૂડી 2016 ની 25 લાખ અને 2017 ની 30 લાખ છે તો આપણે માત્ર આપણે વધારો ઘટાડો રૂપિયામાં અને ટકાવારીમાં આપણે શોધવાનો છે તો વધારો ઘટાડો રૂપિયામાં ચોથા કોષ્ટક માંથી ત્રીજું કોષ્ટક બાદ એટલે કે આમાંથી એમ બાદ 30 લાખ માંથી 25 લાખ બાદ કરો એટલે કેટલા રૂપિયા મળે છે 5 લાખ મળે છે 10 લાખ માંથી 15 લાખ તો એમાં 5 લાખ માઇનસ માં આવશે આપણો 5 લાખ આવશે પણ કેવી રીતે આવશે તો કે માઇનસ ની રીતે કેમ કે 10 માંથી 15 લાખ જાય તો કેવા આવશે એ માઇનસ માં આવશે એટલે ટકાવારી પણ કેવી આવશે માઇનસ માં આવશે તો ત્યારબાદ આગળ વધી આપણે તો આપણે સૌથી પહેલા બાદબાકી કરી નાખીએ પછી આપણે ટકાવારી શોધી લખશું 3 લાખ માંથી 5 લાખ તો એમાંથી એ વાત કરીએ તો પણ એમાં પણ કેવું આવશે માઇનસ આવશે 6 લાખ માંથી 8 લાખ તો એમાં પણ આપણો માઇનસ આવશે એટલે કે 2016 ની તુલનાએ જો તો 2017 માં આપણી બધી વસ્તુ ઘટી ગઈ છે દેવું ઘટી ગયું છે એટલે 2017 માં નફો વધુ આવવાની શક્યતા છે 12 લાખ માંથી 10 લાખ એટલે કે 2 લાખ રૂપિયાની લોન આપણે વધુ થઈ ગઈ છે 1,50,000 માંથી 3 લાખ એટલે કે માઇનસ 1,50,000 રૂપિયા 70,000 માંથી 1 લાખ એટલે કે 30,000 રૂપિયા માઇનસ આવશે ત્યારબાદ 1,80 માંથી 1 લાખ એટલે એમાં 80,000 પ્લસ માં આવશે ત્યારબાદ આપણે અહીંયા પણ ટકાવારીમાં મૂકી દઈએ માઇનસ માં છે એટલે અને હવે આપણે માત્ર 65 લાખ માંથી 68 લાખ એટલે એમાં 3 લાખ રૂપિયા માઇનસ આવશે ઓકે તો ત્યારબાદ હવે માત્ર આપણે ટકાવારી જ શોધવાની છે અને આની પછીના પેજમાં આની પછીના ઓલામાં તમને આ પાકા સરવૈયાનો સમજાવવામાં પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુનો અત્યારે જવાબદારી છે આની પછી આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તો ટકાવારી 6,5 મૂ કોષ્ટક ભાંગ્યા ત્રીજું કોષ્ટક અને ટકાવારી 5 લાખ ભાંગ્યા 25 લાખ અને ટકાવારી કરો એટલે કેટલા મળે છે તો કે સૌથી પહેલા 20%, ત્યારબાદ 5 લાખ ભાંગ્યા 15 લાખ અને ટકાવારી એટલે 33.33%, ત્યારબાદ 2 લાખ ભાંગ્યા 5 લાખ એટલે કે 40% માઇનસ માં, ત્યારબાદ 2 લાખ ભાંગ્યા 8 લાખ ટકાવારીમાં એટલે કે 25%, 2 લાખ ભાંગ્યા 10 લાખ ટકા એટલે કે 20% પ્લસ માં, 1,50,000 ભાંગ્યા 3 લાખ અને ટકા કરો એટલે કે 50% માઇનસ માં, 30,000 ભાંગ્યા 1 લાખ અને ટકા એટલે કે 30% માઇનસ માં, અને 3 લાખ ભાંગ્યા 68 લાખ અને ટકા એટલે કે 4.41
टका ए पण माइनस में आवे छे। तो विद्यार्थी मित्रों आपणो पाका सरेमां मूड़ी देवा एटले के जवाबदारी बाजुनो आ दाखलो अहीं पूर्ण थाय छे। आगळ ने आगळ तमारे नीचे ज कोष्टक कंटीन्यू करवानो छे। अहींया कुल सरवाळो आपणे मात्र जवाबदारी नो गिर्यो छे, एनी नीचे ज तमारे मिलकत लेणानो अलगथी पेज में लखवानो नथी, अने नीचे ज तमारे लखवानो आवशे विद्यार्थी मित्रों। त्यारबाद विद्यार्थी मित्रों आपणे पाका सरवैया पर नजर करिए तो पाका सरवैयामां सौथी पहेली रकम अहींया आपणे मिलकतोमां बिनचालू मिलकतो अने चालू मिलकतो मेन बे पार्ट आप्या छे। बिनचालू मिलकतोमां स्थिर मिलकतो, स्थिर मिलकतोमां दृश्य अने अदृश्य, दृश्य मिलकतमां जमीन मकान अने यंत्रो, आ बे रकम अहीं आपेली छे। आ जमीन मकाननी छे, आ यंत्रनी छे। आ रकम अदृश्य मिलकत एटले के पेटर्नी छे। त्यारबाद बिनचालू रोकाणो, त्यारबाद चालू मिलकतोमां माल सामान, पछी चालू रोकाणो वेपारी लेणा अने रोकड़ रोकड़ सिंपल प्रकार नो दाखलो दाखलो आम जो तो लांबो थाय छे। जे नफा नुकसान पत्रक मां आपणे एक ज कोष्टक करता था, आमां आपणे जवाबदारी ने मिलकतो बे ना कोष्टक करवा पड़े छे, पण आम जो तो आपणे रकम मात्र बे नी ज आपणे शोधवानी आवशे। तो सौथी पहेला आपणे रकम शोधी लईए, तो सौथी पहेला आपणे रकम शोधी लईए 1350 માંથી 20 લાખ, 1350 માંથી 20 લાખ બાદ કરો એટલે કે 6,50,000, પણ એ પણ કેવા આવે છે માઇનસ માં આવે છે। તો ત્યારબાદ તો તે પહેલા આપણે રકમ શોધી લઈએ 1350 માંથી 20 લાખ બાદ કરો તો આપણને મળશે 6,50,000। 6,50,000 જે મળે છે એ પણ આપણને માઇનસ માં મળે છે, એટલે સાથે આપણે કરતા જઈએ તો એ માઇનસ માં, ટકાવારી પણ માઇનસ માં આવશે। ત્યારબાદ 22,50,000 માંથી 18 લાખ બાદ કરો તો એ પણ આપણને 4,50,000 પ્લસ માં રકમ મળશે। त्यारबाद 14 लाख माथी 12 लाख एटले के केटला रकम मळे छे 2 लाख रूपियानी। 10 लाख माथी 8 लाख एमां पण आपणने रकम मळे छे 2 लाख। त्यारबाद 2 लाख माथी 4 लाख तो 2 लाख माथी 4 लाख बात करो माइनस मां रकम आवशे तमारी, एटले आपणे एने काउंस मां मूकी दईए। त्यारबाद 1,50 माथी 3 लाख एटले के 1,50,000 पण ए पण आपणने केवी मळशे माइनस मां मळशे। आगळ 50,000 માંથી 2 લાખ એટલે કે 1,50,000 એ પણ આપણને કેવા મળશે માઇનસ માં મળશે, અને છેલ્લું 1 લાખ માંથી 1 લાખ એટલે એમાં ડેશ આવશે, એમાં એક પણ રકમ આપણે બચતી નથી, ઝીરો લખવાનો આવતો નથી વિદ્યાર્થી મિત્રો। 65 લાખ માંથી 68 લાખ એટલે એમાં પણ આપણે 3 લાખ રૂપિયા આવશે એ પણ માઇનસ માં। તમે માત્ર સરવાળો કરશો ને તો પણ તમારા 3 લાખ રૂપિયા માઇનસ આવશે, એ માઇનસ માં આવશે એટલે એ પણ ટકાવારી પણ અહીંયા માઇનસ માં આવશે। તો સૌથી પહેલા આપણે ટકાવારી લેતા જઈએ 6,50,000 એને ભાંગ્યા 20 લાખ ટકાવારી કરીએ એટલે કે 32.5% એ માઇનસ માં। ત્યારબાદ 4,50,000 અને 18 લાખ કરો એટલે કે 25%। ત્યારબાદ 2 લાખ ભાંગ્યા 12 લાખ તો 16.67%। ત્યારબાદ 2 લાખ ભાંગ્યા 8 લાખ 25%। ત્યારબાદ 2 લાખ ભાંગ્યા 4 લાખ પણ એ માઇનસ માં તમારે મૂકવામાં આવશે, 1,50,000 ભાંગ્યા 3 લાખ અને એ પણ અહીંયા માઇનસ માં 50%। 1,50,000 અને ભાંગ્યા 2 લાખ એટલે કે 75%, અને છેલ્લામાં કોઈ ટકાવારી શોધવાની નહીં કેમ કે ઝીરો જ છે, 0 ભાગ્યા 1 લાખ કરો એ પણ તમને ટકાવારી પણ 0 જ મળશે, એટલે એમાં કોઈ પણ આપણે ફેરફાર કરવાનો આવતો નથી। માત્ર છેલ્લા સરવાળામાં 3 લાખ ભાગ્યા 68 લાખ 4.41% જેટલો ઘટાડો નોંધાય છે। તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં, આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 8, 9 અને 10 કર્યા છે। સૌથી પહેલા આપણે ઉદાહરણ 9 કર્યું, ત્યારબાદ ઉદાહરણ 10 કર્યું। ઉદાહરણ 9 માં આપણે 2016 ની રકમ શોધવાની હતી, ઉદાહરણ 9 માં આપણે 2017 અને પાંચમો કોષ્ટક શોધવાનું હતું। ઉદાહરણ 10 માં આપણે 2016 ની શોધવાની હતી અને પાંચમો કોષ્ટક શોધવાનું હતું, અને ઉદાહરણ 8 જે આપણે પાકા સરવૈયા, કેમ કે ઉદાહરણ 10 સુધી આપણે નફા નુકસાન પત્રક હતા, હવે ઉદાહરણ 8 થી આપણે પાકો સર્વે શરૂ થાય છે। હવે ઉદાહરણ 11, 12, 13 જેટલા ઉદાહરણ છે અને સ્વાધ્યાયના દાખલા છે એમાં આપણે
આપણે પાકા સરવાળાના દાખલા ગણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અને હવે આગળના લેક્ચરમાં તમને પાકા સરવાળામાં જેમ નફા નુકસાનમાં આપણે ખૂટતી વિગત શોધી હતી એમ પાકા સરવાળામાં ખૂટતી વિગત કેવી રીતે શોધવી એ માટેનો આવતા લેક્ચરમાં તમારે શોધવાનો તમને સમજાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તો જે વિદ્યાર્થી મિત્રોએ હજી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આગળનો વિડીયો તમને નજીકના સમયમાં મળી શકે નજીકના સમયમાં વિડીયો તૈયાર થઈ ગયો છે તો રાહ જુઓ અને નજીકના સમયમાં ટૂંક સમયમાં તમે એકાઉન્ટ બાકીના વિષયના તમને વિડીયો મળતા રહેશે વિદ્યાર્થી મિત્રો આભાર વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણા પ્રેક્ટિસ માટેના દાખલા શરૂ થાય છે અહીં તમને ચાર પ્રેક્ટિસના દાખલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમારે ખૂટતી વિગત હશે તો ખૂટતી વિગત પૂર્વની રહેશે અને સાદો દાખલો હશે તો સાદો દાખલો પૂર્વનો રહેશે વિદ્યાર્થી મિત્રો